જામનગર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ. જામનગર તારીખ 14 જુલાઈ જામનગર સંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. સંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે સરકાર તરફથી લોકોપયોગી અનેક યોજનાઓ કાર્યરત છે. તે યોજનાઓ સાચા અર્થે લોકો સુધી પહોંચે તે માટે લોકોને આ યોજનાઓની સાચી સમજ આપી તેમને જાગૃત કરવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્યની દરેક યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે આ દિશાની બેઠક દ્વારા આયોજન અને અમલ બંનેની સમીક્ષા કરી લોકપ્રશ્નના ઉકેલ લાવવામાં આવશે. આ માટે લોકસૂચનો પણ આવકાર્ય છે. આ તકે સંસદે જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓની વિગતવાર સમીક્ષા કરી હતી અને અધિકારીઓ સાથે યોગ્ય પરામર્શ કરી લોકોને યોજનાઓનો પૂરો લાભ મળે તે માટે સૂચનો કર્યા હતા. સંસદે સંભવત ત્રીજી લહેર અંતર્ગત શહેર અને ગ્રામ્ય કક્ષાએ વેક્સિનેશન તેમજ સંવેદનશીલ જૂથ સગર્ભાઓ બાળકો માટે આગોતરા આયોજનની ચર્ચાઓ કરી હતી. શહેર કક્ષાએ વિવિધ ઝોનમાં હરિયાળી માટે નાના બગીચાઓનું નિર્માણ કરવા વિશે તેમજ ગ્રામ્ય કક્ષાએ બાળકોનું વધુ સુપોષિત કરવા પણ ખાસ તાકીદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર તેમજ રાજ્યની વિવિધ લક્ષી વ્યક્તિગત તથા સામૂહિક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, MGNREGA નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન, ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ, ફસલ વીમા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વશિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડિજિટલ ઇન્ડિયા વગેરે જેવી લોકોપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમીક્ષા ગંભીરતાપૂર્વક થાય તે માટે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની રચના કરી તેની સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.